માંગરોળ તાલુકાના વિદ્યાર્થીઓ વિફર્યા. બસની અનિયમિતતા અને બસમાં વધારે ભીડને લઈને વિદ્યાર્થીઓ અડધે રસ્તે બસ રોકી કર્યો હતો હોબાળો. પોલીસે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો. સરકાર બુલેટ ટ્રેન માટે શિલાન્યાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ વર્ષોથી ચાલતી સરકારી એસટી બસ નિયમિત નથી ચાલી રહી. રોજ સવારે એસટી બસના અકસ્માતોના બનાવ બની રહ્યા છે. ત્યારે માંગરોળ તાલુકાના કનવાડા ગામે કોસંબા માંગરોળ સ્ટેટ હાઈવે પર વિદ્યાર્થીઓ લઈને જતી એસટી બસને વિદ્યાર્થીઓએ અધવચ્ચે રોકી ભારે હોબાળો કર્યો હતો. તો 3 કલાક ચાલેલા હોબાળા બાદ પોલીસે આવી ડેપો મેનેજર સાથે વાતચીત કરી મધ્યસ્થ કરતા મામલો થાળે પડ્યો હતો. અમે ગવર્મેન્ટ સાયન્સ કોલેજમાં બીએસસી ના લાસ્ટ યર સેકન્ડ યર માં છે, તો 2 વાર અમે માનવી ડેપો પર જઈને આયા, પણ કોઈ પગલા લેવાતા નથી. એ લોકો પાસે ગયા તો એવું કહે છે કે અમારે સુરત ડેપો સાથે વાત કરવી પડે. કેટલા મહિના થઈ ગયા શું એ લોકોની વાત જ નથી પૂરી થતી. અને બીજું હોય કે બીજા બધા નેતાઓનું લખાણ લઈને આવો, મીન્સ કે એ લોકોનું લેખિત લઈને આવો. તો અમારે શું કોલેજના કામો છોડીને એ જ કામો કરવાના હોય છે. અમારો એક્ઝામનો ટાઈમ ચાલે છે, આ 25 તારીખથી અમારી એક્ઝામ છે, તે છતાં અમે આ જ સિચ્યુએશનમાં છે. અને કોઈને પણ બોલાવીએ તો આ સિચ્યુએશન થઈને બસ અહીંયા જ મામલો સ્ટોપ થઈ જાય છે. કાલે અમે અમારા પ્રિન્સિપલ સરને વાત કરી તો એમણે કીધું કે ત્યાં ઘરે મામલતદાર કચેરી પર જાઓ. તો અમે મામલતદાર કચેરી પર પણ ગયા અને ત્યાં ઘરે કંઈ નહીં. અમારી પાસેથી જે નોટિસ હતી, આ નોટિસ પણ તમને બતાવીએ કે નોટિસ હતી, એ નોટિસ એમણે સ્વીકારી અને બસ એવું કહી દીધું કે તમારું કામ થઈ જશે. પણ જો થવાનું હોત તો આટલી બધી રાહની જો એ લોકોની સ્ટુડન્ટની તકલીફ જોવાતી હોય તો જ એ લોકો એ કરી શકે. અને સ્ટુડન્ટને કોઈ ટાઈપનો સપોર્ટ નહીં, એ જ અમારું મંતવ્ય છે કે જો અમારે આ પગલાં નહોતા લેવા. અમે શાંતિથી વાત કરી, આજે એમને ફોન કર્યો તો પહેલાં ફોન સ્વિચ ઓફ બતાવ્યો, પછી ફરીથી ફોન કર્યો તો એમણે ખરાબ રીતે વાતો કરી, મીન્સ કે પોલીસને બોલાવીશું અને એ રીતે વાતો કરી એમણે. શું અમારે આ જ રીતનું કરવાનું હોય છે? પોલીસે શાંતિથી વાત કરી છે અમારી સાથે અને અમને સપોર્ટ કર્યો છે કે તમે ચિંતા ના કરો, તમારું કામ થઈ જશે. એમણે શાંતિથી જ વાત કરી છે અમારી સાથે. કોસંબાથી ઉમરપાડા વચ્ચે ચાલતી નેરો ગ્રેજ ટ્રેન છેલ્લા કેટલાય સમયથી રિપેરિંગના નામે બંધ કરી દેવામાં આવી છે, જેને લઈ મુસાફરો રોડ માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. માંગરોળના વાંકલ ખાતે વિનિયન કોલેજ બન્યા બાદ સમગ્ર તાલુકામાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કોલેજ આવે છે. જો કે એકમાત્ર રોડ માર્ગ જ પરિવહનનો વિકલ્પ હોય, વિદ્યાર્થીઓને ફરજિયાત રોડ માર્ગનો ઉપયોગ કરવો પડે છે. અને તેમાં પણ આપનું એસટી તંત્ર વારંવાર અનિયમિત આવતી બસોમાં ઘટ જેને લઈને વિદ્યાર્થીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર ઉપરોક્ત બાબતે પોતાની કોલેજના પ્રિન્સિપાલ, તાલુકા મામલતદાર તેમજ એસટી તંત્રને રજૂઆત કરી છતાં કંઈ નક્કળ પરિણામ નહીં મળતા આજરોજ કંટાળેલા વિદ્યાર્થીઓએ ખીચોખીચ ભરેલી બસમાંથી અધવચ્ચે ઉતરી જઈ બસને રસ્તા વચ્ચે રોકી ભારે હોબાળો કર્યો હતો. જો કે પોલીસે મધ્યસ્થી કરી અન્ય બસ વધારી આપવાની બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો હતો. કોસંબાથી બસ ફૂલ થઈ જાય છે, કોસંબાથી અડધા જણ ઉભા રહીને આવે છે ને આવતા આવતા એકદમ પબ્લિક ફૂલ થઈ જાય છે. જે બેઠેલા હોય તેને શ્વાસ લેવાની તકલીફ પડે એવું કામ છે. અડધા ઉપર સ્ટુડન્ટ ઉભા રહીને કોસાડીને કનવાડા તો બસમાં ચડવાની જેટલી બધી તકલીફ પડે કે સ્ટુડન્ટ અંદર આવી જ રહેતા નથી. ને કનવાડાની તો પબ્લિક અંદર આવવી જ નહીં રહે એટલી જગ્યા ઓછી હોય છે. સમાધાનમાં કઈ કહેતા નથી એવું કે બસ અમે બસ આપી દે, હું કાલે બસ આપી દે.